નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ટેલિવિઝન પર કેટલાક ક્રાઇમ સંબંધિત કિસ્સાઓની સિરિયલ્સ આવતી હોય છે. જોકે આવી ઘટનાઓથી ચેતવું તો જરૂરી છે, પરંતુ તેનું અનુકરણ ચોક્કસ ભારે પડી શકે છે, જે કેટલાક અંશે બાળકો પર પણ ખરાબ અસર કરતી હોય છે. જી હા, આવા ગેરમાર્ગે દોરતા અનુકરણથી પરિવારના લોકો કેટલીક વખત મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢમાં બની હતી. જી હા, જેમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ક્રાઇમ સિરિયલની ઘટના આધારિત અપહરણની સ્ટોરી ઘડીને તેના પરિવાર અને પોલીસને દોડતા કર્યા હતા. શું છે આખો મામલો તેની વાત કરીએ તો, રિપોર્ટ અનુસાર જૂનાગઢ શહેરની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તેના પિતાને જણાવ્યું હતું કે સ્કૂલથી પરત આવતી હતી ત્યારે મધુરમ ખાતેથી એક રિક્ષામાં બેસતા રિક્ષા ચાલક દ્વારા બળજબરીથી અપહરણ કરી ભવનાથ જંગલમાં લઈ જઈને બીભત્સ ચેનચાળા કર્યા છે. બાદમાં પિતા કિશોરીને લઈ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને પોલીસને વાત કરી હતી. આથી પોલીસ અધિક્ષક સૌરભસિંહ અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટાફે ભવનાથ ખાતેના સીસીટીવી કેમેરા જોતા કિશોરી દત્તચોક ખાતે ચાલીને એકલી આવતી જણાઈ હતી. બાદમાં કિશોરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા કિશોરીએ જણાવ્યું હતું કે પોતે હોમવર્ક ના કર્યું હોવાથી અને શાળાએ પણ ના ગયેલ હોવાથી માતા પિતા ઠપકો આપશે તેવા ડરથી આ અપહરણની સ્ટોરી બનાવી હતી. કિશોરીએ વધુમાં જણાવ્યું હતું કે ક્રાઇમ પેટ્રોલ જેવી ટીવી સિરિયલ જોતી હોવાથી તેમાંથી આવા કિસ્સા જાણીને આ સ્ટોરી બનાવી હતી. ત્યારે વિદ્યાર્થિનીની આ કબૂલાતથી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. જી હા, તો માતા પિતાએ પણ બાળકોની રોજિંદા પ્રવૃત્તિ જાણવા સંકલન કરવું જરૂરી છે અને આવી ઘટનાથી સતર્ક રહેવાની જરૂર છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok7.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.